नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। आज आपने धोरण 7 गणित विषय में चैप्टर 4 सादा समीकरण विषय अभ्यास मेळवीशु, जेमा छे स्वाध्याय 4.2 दाखला नंबर 2। तो आपने आगळना वीडियो में 4.1 पूर्ण कर्युं हतुं, तेमा समीकरण बनाव्या हता। हवे जे समीकरण आपेला छे एनो उकेल शोधवानो। तो पहला दाखलानी रकम जो शुं छे, तो के चल ने अलग करवा माटेनो x बराबर 6 ये उकेल छे।
चलो हम अपने भी देते x बराबर 2 प्लस 6 अली बाजू आवे तो माइनस 6 जो आया शुं हतो माइनस 1 अली बाजू आवे तो के प्लस 1 थियो अली बाजू प्लस 6 अली बाजू आवे तो माइनस 6 तो आपने शुं लखी सकी 6 ने जमणी बाजू लई जता 6 ने जमणी बाजू लई जता x बराबर 2 માંથી 6 કાઢો 9 જાય 6 માંથી 2 કાઢો 4 મોટાની નિશાની માઈનસ 4 હવે ડાબી બાજુ બરાબર શું છે x + 6 x એટલે માઈનસ 4 માઈનસ 4 + 6 તો માઈનસ + માઈનસ 6 માંથી 4 જાય તો 2 મોટાની નિશાની મોટું કોણ છે 2 તો 2 રહ્યો એ આપણો જવાબ છે આપણો જવાબ છે તો અહીં જમણી બાજુ છે તો આપણે કહી શકીએ કે આ x બરાબર माइनस चार ए उकेर छे चार समझाई गयो अवरी जाए अवरी रीते बता दागला आम आया भी रीते कि y बराबर माइनस सात छे जो माइनस सात छे आ माइनस चार आली बाजू आवे प्लस चार दे जाए कारण लखी सकी चार ने जमणी बाजू लई जता y बराबर माइनस प्लस माइनस जो आ नियम छे प्लस 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 माइनस माइनस प्लस प्लस माइनस 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 प्लस माइनस आ नियम તમે ઉપર લખી નાખો જેના આધારે આપણે આ કરી છે જો પ્લસ પ્લસ હોય તો પ્લસ કરવાનું માઇનસ માઇનસ હોય તો પ્લસ કરવાનું વચ્ચે બરાબર કરવાનું સમજાઈ ગયું આ ચાર નિયમ છે બે આ અને બે આ જો પ્લસ માઈનસ એટલે માઈનસ આ શું છે માઈનસ પ્લસ માઈનસ પ્લસ શું આવ્યું માઈનસ એટલે કે આની બાદ બાકી કરો 7 માંથી 4 જાય તો 3 મોટાની નિશાની માઈનસ 3 તો ડાબી બાજુ બરાબર શું છે y માઈનસ 4 y એટલે કેટલા છે માઈનસ 3 માઈનસ 3 માઈનસ 4 જો માઈનસ માઈનસ આવ્યું માઈનસ માઈનસ આવ્યું તો શું કરશે પ્લસ પ્લસ શું આવશે માઈનસ 7 4 ને 3 7 થાય તો -7 આપણો જવાબ છે તો ઈ જમણી બાજુ તો આમ y = -3 એ ઉકેલ છે y = -3 ઈ ઉકેલ છે ચલો કે પછી આ y = 4 + 4 કારણ 4 ને જમણી બાજુ લઈ જતા આ આપણે પકડું ભઈ છે જો કૌંસમાં લખી છે નહીં શું છે પકડું તો y બરાબર 4 + 4 એટલે કેટલા થાય 8 તો હવે ડાબી બાજુ બરાબર ડાબી બાજુ બરાબર શું છે y - 4 y એટલે 8 8 માંથી 4 જાય તો 4 4 થી એ આપણો જવાબ છે એટલે કે જમણી બાજુ છે તો આપણે કહી શકીએ કે આ y બરાબર 4 એ ઓકે ત્યાર પછી આ y = 4 - 4 4 ને જમણી બાજુ લઈ જતા y = 4 માંથી 4 જાય તો 0 4 માંથી 4 જાય તો 0 તો ડાબી બાજુ શું છે y + 4 y એટલે 0 0 + 4 0 ને 4 કેટલા થાય 4 તો આપણો જવાબ શું છે 4 આપણો જવાબ 4 છે તો ઈ જમણી બાજુ છે તો આપણે લખી શકીએ કે આ y = 0 એ ઉકેલ છે ત્યાર પછી છેલો y = -4 + 4 આલી બાજુ આવે તો -4 થઈ જાય આપણે પગલું લખી શકીએ કે 4 ને જમણી બાજુ લઈ જતા માઇનસ માઇનસ પ્લસ 4 ને 4 8 મોટાની નિશાની એટલે કે માઇનસ 8 તો y = -8 આવ્યો તો ડાબી બાજુ બરાબર y + 4 y એટલે -8 -8 + 4 તો -8 + 4 એટલે કે માઇનસ પ્લસ માઇનસ 8 માંથી 4 જાય તો 4 મોટાની નિશાની -4 આપણો જવાબ છે તો આપણે એને જમણી બાજુ કહેશું તો આમ y = -8 એ ઉકેલ છે
છે y બરાબર -8 એ ઉકેલ છે ચાલો લખી નાખો તો ચાલો સમજાઈ ગયું આ રીતે ઉકેલ શોધતા આવડી જાય તો આજે આપણે આટલું રાખીએ હવે પછીના વિડિયોમાં આગળના દાખલાથી અભ્યાસ કરીશું